નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું રવિ પટેલ સર્વે વિદ્યાર્થી મિત્રોનું પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો દરેક વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષના હેપી ન્યુ હેપી દિવાળી નવા વર્ષની દરેક વિદ્યાર્થી મિત્રોને ઢેર સારી શુભકામનાઓ દરેક વિદ્યાર્થી મિત્રો સારી મહેનત કરે સારા પદ પર જાય એવી દરેક વિદ્યાર્થી મિત્રોને શુભકામનાઓ દોસ્તો આજનું આપણું જે સેશન છે એ સેશન છે ઓલરેડી જીપીએસસી ક્લાસ વન ટુ ડીવાયટીઆઈ પીએસઆઈ વગેરે એક્ઝામને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન પોલિટી ભારતીય રાજ્ય વ્યવસ્થાને લઈને મહત્વના ટોપિક જે છે એને લઈને આપણે ચર્ચા કરવાના છે અહીંયા હવે પછી આપણે બંધારણના લેક્ચર આજ રીતે જઈશું કે જે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આઈએમપી ટોપિક છે એ ટોપિક વિસ્તૃતમાં ચર્ચા કરીએ એને લગતો જો કોઈ પણ પ્રકારનો મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન આવે છે તો તમે સારી રીતે એનો આન્સર આપી શકો આજના સેશનની અંદર આપણે જે ચર્ચા કરવાના છે જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ચૂક્યા છે કમેન્ટ સેક્શનની અંદર ખાલી ઓકે લખી દેશો ઓકે ધ્યાન લેશો આજના સેશનની અંદર આપણે ટોપિક દેખવાના છે એક રાષ્ટ્રપતિના વડ લઈને એટલે કે ઓર્ડિનન્સ ને લઈને સેકન્ડ સંસદની સંયુક્ત બેઠક જોઈન્ટ સિટિંગને લઈને અને કહી શકાશે રાષ્ટ્રપતિને હટાવવા માટેની મહાઅભિયોગ પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું ઇમ્પીચમેન્ટ પ્રોસેસ વિશે ચર્ચા કરીશું જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ચૂક્યા છે અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેશો લાઈક કરી દેશો બરાબર છે ચલો વન બાય વન આગળ વધીએ છીએ ત્રણેય ટોપિક હું એવું કહીશ કે એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આશા રાખું આને લગતા ક્વેશ્ચન પૂછાય છે તો તમારું માર્ક્સ ન જવું જોઈએ આ લેક્ચર બાદ બરાબર છે ચલો એ પહેલા એક મેજર એનાઉન્સમેન્ટ જે છે એ ધ્યાને લઈ લેશો હાલની પરિસ્થિતિમાં દિવાળીને ધ્યાનમાં રાખીને આપણી એપ્લિકેશન પર વિદ્યાર્થી મિત્રોને મદદ થઈ શકે એ હેતુ એ એક ઓફર ચાલી રહી છે એનો તમે લાભ લઈ શકો છો આ ઓફર માત્ર ને માત્ર પાંચ નવેમ્બર સુધી વેલિડ છે બરાબર છે તો તમે એનો લાભ લઈ શકશો એપ્લિકેશન પર રહેલો કોઈપણ કોર્સ કોઈપણ પણ કોર્સમાં સાનો સમાવેશ થઈ જશે પાંચસો પંચાવન બે મહિના માટે સાતસો સિતોતેર ની અંદર ગત ત્રણ મહિના માટે નવસો ને નવ્વાણું એ જ પ્રમાણે છ મંથ માટે પરચેઝ કરો છો તો સત્તરસો ને એ જ પ્રમાણે એ કોર્સ માટે તો ને સિત્તોતેર હું કહીશ કે બધા કેલ્ક્યુલેશનમાં વધારે તમારે આગામી જે બે ની એક્ઝામ આવી રહી છે અલગ અલગ એમાં તમને મદદ થઈ શકે એ હેતુથી તમે પ્રાયોરિટી આપી શકો છો એમ પણ તમારી રીતે દેખી લેશો તો વધારે પ્રિફર તમે કરી શકો છો વન યર માટે બરાબર છે કોઈ પણ વધારાની માહિતી જોઈએ છે તો આપણે આ આપેલા નંબર જે છે એના પરથી તમે માહિતી મેળવી શકો છો ચલો હવે સમય ન બગાડતા આગળ વધીએ છે આપણા ટોપિક પર દોસ્તો ત્રણ ટોપિક પૈકીનો પહેલો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું

તો શબ્દ પણ લખે છે હું હજુ પણ કહીશ કે આપણી સમજ માટે વધુ શબ્દ આ યોગ્ય છે 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 એક પ્રકારે અસ્થાયી અસ્થાયી કાયદો કાયદો કેવો આને જ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઓર્ડિનન્સ શું કહેવામાં આવે છે ઓર્ડિનન્સ તરીકે ઓળખવામાં આવે છે દોસ્તો હવે સમજો વર્ટહુકમ રિલેટેડ જોગવાઈ સમજવા માટે પહેલા ફોકસ કરીએ હુકમ એક કેવો કાયદો છે અસ્થાયી કાયદો તો પેલું વર્ટકમણે સમજવું આપણે પહેલા સ્થાયી કાયદો કોને કહેવાય એ સમજીએ સ્થાયી કાયદો એને કહી શકાય જે સંસદની સંમતિથી બને ઇન્શોર કે સંસદ કેટલા અંગની બનેલી છે ત્રણ અંગની રાજ્યસભા લોકસભા ત્રણેય અંગની જો સંમતિ મળી જાય છે બે ગૃહ અને રાષ્ટ્રપતિની તો એ જે કાયદો બને છે એ કાયદો કયા નામે ઓળખાય છે સ્થાયી કાયદો હું કહી શકું આપણે શું જઈ રહ્યા છે અસ્થાયી કાયદો એટલે કે વટ

વટુકમ બહાર પાડવા અંગે ચોક્કસ બંધારણની અંદર શરત જે છે એ દર્શાવેલ છે કે રાષ્ટ્રપતિ વટુકમ ક્યારે બહાર પાડી શકે આ માટેની શરત શું રહેશે તો દેખો શરત એ લખાઈ છે સંસદના સંસદના બંને ગૃહ ના સત્ર બંધ હોય સત્ર બંધ હોય તો વિચારો જો સંસદના બંને સત્ર બંધ છે તો અહીંયાથી પારિત થશે નહીં પારિત નહીં થાય તો કોના ટેબલ પર નહીં જાય રાષ્ટ્રપતિના અને ખરડો સ્થાયી કાયદો બની શકશે નહીં પરંતુ પરંતુ હાલમાં દેશમાં જે પરિસ્થિતિ છે એ પ્રમાણે જરૂરી લાગે છે કે અત્યારે કાયદો હોવો જોઈએ આ પણ સત્ર બંધ હોવાને લીધે ખરડો કાયદો બની બની શકે છો જે પ્રક્રિયા વાસ્તવિક હોય છે એનાથી તદ્દન વિપરીત પ્રક્રિયા કઈ પ્રક્રિયા વાસ્તવિક હોય છે કે બંને ગૃહ ખરડાને પારિત કરે રાષ્ટ્રપતિ સાયન કરે ખરડો સ્થાયી કાયદો બને તદ્દન વિપરીત પ્રક્રિયા પહેલા કોણ સંમતિ આપી દેશે ખરડા તો એ પ્રેસિડેન્ટ અને પહેલા જે પ્રેસિડેન્ટ સંમતિ આપી દેશે એ કેવો કાયદો હશે અસ્થાયી કાયદો જેને શું કહેવામાં આવશે વર્ટકુમ તરીકે ઓળખવામાં આવશે ક્લિયર છે દરેકને અને આ સ્થિતિના સંદર્ભમાં એ જ કહે છે કે પ્રેસિડેન્ટ જે છે એ પ્રેસિડેન્ટ અહિયાં પહેલા વટહુકમ જાહેર કરશે કારણ કે સંસદના બંને ગૃહના સત્ર શું છે બંધ છે અને આ સ્થિતિના સંદર્ભની અંદર કહી શકાશે કે આ વર્ટહુકમને અમલમાં મુકાવશે કારણ કે સત્ર બંધ છે તો કાયદો બની શકે નથી તો હવે વિચાર આવે કે ચલો રાષ્ટ્રપતિએ વટહુકમ જાહેર કરી દીધો પહેલા રાષ્ટ્રપતિએ સંમતિ આપી હજી પેલા ગૃહના સત્ર સત્ર શરૂ થાય પછી સંમતિ બાકી છે તો હું કહી શકું આ વટહુકમ જે બહાર પાડવામાં આવ્યો એની અસર કોના સમાન રહેશે શું સ્થાયી કાયદાની જેટલી જ રહેશે કેનાથી ઓછી

આ બેતાલીસ દિવસનો સમય શાના માટે કે નક્કી કરે કે જે વર્ટુકમ રાષ્ટ્રપતિ બહાર પાડ્યો છે શું તમે એના માટે સંમત છો કે સંમત નથી તો બસ આ છ અઠવાડિયામાં બંને ગૃહે આ બિલને પારિત કરવું કે ન કરવું એ નિર્ણય લેવો હવે અહીંયા હું એવું કહી શકું બે કન્ડિશન બની શકે કઈ બે કન્ડિશન તો પહેલું વટહુકમને કાં તો બંને ગૃહ મંજૂરી આપી દે કાં તો મંજૂરી ન આપે તો બે કન્ડિશન મંજૂરી આપે બંને ગૃહ અથવા મંજૂરી ન આપે જો મંજૂરી ન આપે તો સમજી લો કે જે વટહુકમ રાષ્ટ્રપતિ બહાર પાડ્યો છે સંસદ અહિયાં તૈયાર નથી તો આ વર્ટુકમ જે છે એ શું જાહેર કરી દેવા હશે રદ કારણ કે સંસદના તૈયાર છે નહીં પણ હા જો વટહુકમને બંને ગૃહ મંજૂરી આપે છે તો થોડું વિચારો રાષ્ટ્રપતિ તો સંમત હતા બંને ગૃહની સંમતિ બાકી હતી એ પણ મળી ગઈ તો અસ્થાયી કાયદો જે વટહુકમ હતો એ કન્વર્ટ થઈ જશે શાની અંદર સ્થાયી કાયદામાં સમા કન્વર્ટ થઈ જશે સ્થાયી કાયદામાં અને એનો અમલ એમના એમ ચાલુ રહેશે ક્લિયર છે દરેકને તો આ ખાસ ધ્યાન રાખજો સંસદના સત્ર શરૂ થયા બાદ રાષ્ટ્રપતિના વટહુકમને છ અઠવાડિયામાં સંમતિ મળવી જરૂરી રહેશે ક્લિયર છે દરેકને ચલો હવે હું એ પરિસ્થિતિને સ્ટોપ કરું છું બીજો એક મહત્વનો પોઈન્ટ સમજવાની જરૂર છે અહીંયા રાષ્ટ્રપતિને જ્યાં સુધી સંસદે કોઈ એક્શન નથી લીધી મંજૂરી આપવી કે ન આપવી એ પહેલા કોઈપણ સમયે એ પહેલા કોઈ પણ સમયે કોઈ પણ સમય રાષ્ટ્રપતિને શક્તિ પ્રાપ્ત છે કે તમે વર્ટહુકમ જે છે એ વટહુકમને શું કરી શકો છો પરત લઈ શકો પરત ખેંચી શકો છો કારણ કે ઘણી શું થાય છે સમાજ કોઈ પણ સંગઠન વગેરેના દબાણને લઈને ઘણીવાર એવું લાગે છે કે એની જોગવાઈ વિવાદાસ્પદ હોવાને લીધે વડગમ પરત લેવો પડે તો હા પ્રેસિડેન્ટને વડગમ પરત ખેંચવાના ચોક્કસ પાવર્સ છે જ્યાં સુધી સંસદે કોઈ એક્શન ન લીધું હોય એ પહેલાના સમયગાળા દરમિયાન તો માનું ત્યાં સુધી તમને વટગમ રિલેટેડ માહિતી ક્લિયર છે રિપીટ કરી દો આટલા ક્વેશ્ચન પૂછે છે પહેલો ક્વેશ્ચન આપણે જે સંવાદ કર્યો એનો મુખ્ય આધાર બરાબર છે કે આ વર્ડ અંગેની ચર્ચા બંધારણના કયા આર્ટિકલમાં છે રાષ્ટ્રપતિને લઈને આર્ટિકલ એકસો ત્રેવીસ બીજું વર્ડ એક કેવું કાયદો છે અસ્થાયી કાયદો વર્ડ હુકમ શું રાષ્ટ્રપતિ ગમે ત્યારે બહાર પાડી શકે ના વર્ડ હુકમ બહાર ત્યારે જ પાડી શકે જ્યારે સંસદના બંને ગૃહના સત્ર બંધ હોય બીજું જો વટ હુકમ બહાર પાડવામાં આવે છે તો નોર્મલ કોની સમાન રહેશે સ્થાયી કાયદાની જેમ જ કરવામાં આવશે બીજો પૂછે કે વટ હુકમને સંસદના સત્ર શરૂ થયા બાદ કેટલા સમયમાં સંમતિ મળવી જરૂરી છે તો છ અઠવાડિયાની અંદર મંજૂરી મળવી આવશ્યક છે જો ન મળે તો વટુકમ રદ ગણાશે અને જો મળે છે તો વટુકમ શું ગણી લેવામાં આવશે એક સ્થાયી કાયદો ગણી લેવામાં આવશે ક્લિયર છે દરેકને અને રાષ્ટ્રપતિને શક્તિ છે કે કોઈપણ સમયે વટુકમ જે છે એ પરત ખેંચી શકે આ બધો જ સંવાદનો એક આધાર આર્ટિકલ 123 ત્રેવીસ અહીંયા બે આર્ટિકલ યાદ રખાવું છું સેમ પ્રોસેસ જે સમજાવી રાષ્ટ્રપતિને લઈને એવી જ પ્રોસેસ અહીંયા આવશે કોના સંદર્ભમાં રાજ્યપાલ તો આર્ટિકલ યાદ રાખી લો કારણ કે જોગવાઈ સમાન છે ખાલી આર્ટિકલ બદલાય છે જે વસ્તુ કેન્દ્ર માટે રાષ્ટ્રપતિ વટુકમ બહાર પાડતા હતા એ જ પ્રમાણે રાજ્યના સંદર્ભમાં વટુકમ કોણ બહાર પાડશે રાજ્યપાલ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ રાષ્ટ્રપતિના વટુકમ માટે જવાબદાર આર્ટિકલ કયો છે તો જવાબદાર આર્ટિકલ એકસો ને ત્રેવીસ છે બે નંબર આગળ આર્ટિકલ બસો ને તેર કોના વટુકમની ચર્ચા કરે છે રાજ્યપાલ તો વટુકમ આવે કયા કયા આર્ટિકલ યાદ રાખશો બે એકસો ત્રેવીસ બસો તેર પ્લસ કરીએ તો નેવું પ્લસ થાય છે આમાં હા એના

कितला समय में मंजूरी મળवी आवश्यक तो आ तो सीधो क्वेश्चन मैं पूछो छे तुमने केसा बे तो ये छे छे आठवडिया आ है ना तो सिंपल आंसर आवी जसे 6 आठवडिया के हाँ बन्नी ग्रुनी संबंधी 6 आठवडिया में મળवी जरूरी रहसे क्लियर छे चलो हवे क्वेश्चन जे पूछू छे ने विचारी ने आंसर आप जो हूं? રાષ્ટ્રપતિએ બહાર પાડેલ વટહુકમ રાષ્ટ્રપતિ બહાર પાડેલ વટહુકમ વર્ટહુકમ સ્વરૂપે ધ્યાન લેજો એનું સ્વરૂપ કયું હોવું જોઈએ વર્ટુકમ સ્વરૂપે અસ્થાયી કાયદા સ્વરૂપે મેક્સિમમ પોસિબિલિટી વધુમાં વધુ કેટલા સમય સુધી ચાલી શકે વધુમાં વધુ કેટલા સમય સુધી સમય સુધી ચાલી શકે સમય સુધી ચાલી શકે રાષ્ટ્રપતિના વર્ટકમ ને વર્ટુકમ સ્વરૂપે વધુ કેટલા સમય સુધી ચાલી શકે શું કેશો કમેન્ટ સેક્શનમાં લખો ફટાફટ મેક્ન છે ઓકે ગણાય સિક્સ મંથ લખ્યું છે ગણાય સિક્સ મંથ પ્લસ સિક્સ વીક લખ્યું છે સાચો આન્સર શું આવશે

પણ રાષ્ટ્રપતિ માટે એક શરત છે શું શરત છે જ્યારે કોઈ ગૃહના સત્ર બંધ કરવામાં આવે પછી નવા સત્ર બોલાવવામાં આવે આને કહેવાય સત્ર બંધ રાખવાની અવધિ સત્ર સમાપ્તિનો સમય કે સત્ર બંધ કરવામાં આવે અને નવા સત્ર બોલાવવામાં આવે આ વચ્ચેનો મેક્સિમમ સમય રાષ્ટ્રપતિ કેટલો રાખી શકે બંધારણ પ્રમાણે છ મહિના આ છ મહિનાથી વધુ સમય માટે સત્ર બંધ રાખી શકાતા નથી તો આને બીજા શબ્દોમાં આવું કહી શકાય

બરાબર છે તો સત્ર બંધ થયા હવે જેવા સત્ર બંધ થયા ને તો હવે રાષ્ટ્રપતિ સત્ર બોલાવતા જ નથી તો ભાઈ સિમ્પલ છે સત્ર જે બંધ રહ્યા એ હવે કમ્પલ્સરી તમારે 6 મહિના બંધ રાખી શકે આનાથી વધારે નહીં તો રાષ્ટ્રપતિ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ બંધ રાખ્યા જુલાઈ પછી આવી જશે ઓગસ્ટ તો 1 ઓગસ્ટ એ સત્ર બોલાવ ફરજિયાત થઈ ગયા તો એક તો જાન્યુઆરીમાં મળ્યા બીજા ઓગસ્ટમાં મળ્યા હવે ઓગસ્ટ ના છેલ્લી તારીખે પૂર્ણ થયા પછી છ મહિના બંધ રાખે તો વર્ષ બદલાઈ જશે તો હું કહી શકું એક વર્ષમાં મિનિમમ બે સત્ર તો બોલાવો ફરજીયાત છે કારણ કે તમે ડ્યુરેશન વચ્ચે બંધ રાખવાનું છ મહિના રાખો છો એનાથી વધારે નથી રાખી શકતા ક્લિયર છે દરેકને તો આ તમે ધ્યાન રાખજો આની જરૂર પડશે આ કેલ્ક્યુલેશનમાં કઈ રીતે તો દેખ્યો હવે હવે આપણું ફોકસ આના પર રાષ્ટ્રપતિ બહાર પાડેલ વટુકમ વટુકમ સ્વરૂપે વધુમાં વધુ કેટલા સમય સુધી ચાલી શકે તો હવે મેક્સિમમ પોસિબિલિટી વિચારીએ તો વિચારીએ છીએ રાષ્ટ્રપતિ એકત્રીસ ડિસેમ્બર ના રોજ બંને ગૃહના સત્ર બંધ કરે છે સમજો સત્ર બંધ થઈ રહ્યા છે એકત્રીસ ડિસેમ્બરે તો પેલું પ્રેસિડેન્ટ પાવર્સ મળી ગયા જોગવાઈ શું હતી જયારે સત્ર બંધ થાય રાષ્ટ્રપતિ શું જાહેર કરી શકે છે વટહુકમ જાહેર કરી શકે હા એના તો રાષ્ટ્રપતિ વટહુકમ જાહેર કર્યો પહેલી જાન્યુઆરી કયા દિવસે પહેલી જાન્યુઆરી કે એમને પાવર છે સત્ર બંધ છે તો વટહકમ જાહેર કરી શકે હવે પોસિબિલિટી વિચારીએ

આપણે તો શું પૂછ્યું છે ક્વેશ્ચનમાં વધુમાં વધુ મેક્સિમમ પોસિબિલિટી શું થઈ શકે તો હું આવું કહી શકું જે દિવસે સત્ર શરૂ થયા પહેલી જુલાઈએ આ દિવસથી લઈને સમય હતો સંસદને નિર્ણય લેવાનો છ અઠવાડિયા બસ આ છ અઠવાડિયાનો છેલ્લો દિવસ ગણી લઈએ મેક્સિમમ પોસિબિલિટીમાં છેલ્લા દિવસે નિર્ણય લીધો કે આ વટહુકમને રદ કરીએ છીએ તો પેલા છ અઠવાડિયા સુધી તો આ પાછું વટહુકમ ચાલુ જ રહેશે કારણ કે એવું નથી કે સત્ર શરૂ થાય તો વટુકમ પર સ્ટે આવી જશે ના એ તો ચાલુ રહેશે જ્યાં સુધી સંસદ ના નહીં પડે સંસદે છેલ્લા દિવસે ના પાડી તો હવે પેલો ક્વેશ્ચન વિચારો રાષ્ટ્રપતિએ બહાર પાડેલ વટુકમ સંસદની પરવાનગી વિના વધુમાં વધુ કેટલા સમય સુધી વટુકમ સ્વરૂપે ચાલી શકે તો 6 મહિના પ્લસ 6 અઠવાડિયા ચાલી શકે આ મેક્સિમમ પોસિબિલિટી છે ક્લિયર થાય છે તો ખરેખર આનો સાચો આન્સર શું આવે રાષ્ટ્રપતિ બહાર પાડેલ વટુકમ વટુકમ સ્વરૂપે સંસદની પરવાનગી વિના સંસદની પરવાનગી વિના પરવાનગી વિના વધુમાં વધુ કેટલા સમય સુધી ચાલી શકે તો આન્સર શું આવશે મહિના અને અઠવાડિયા આવશે ક્લિયર છે દરેકને આટલા ક્વેશ્ચન અહીંયાથી પૂછી શકે છેલ્લો એક ક્વેશ્ચન હોમવર્કમાં પૂછ્યું શાંતિથી ઇન્ટરનેટના માધ્યમથી તમારે શું કરવાનું છે સર્ચ કરવાનું છે બરાબર છે ચલો દેખીએ શું ક્વેશ્ચન છે સમજો હવે શું વટુકમને કોર્ટમાં પડકારી શકાય વટુકમની કોઈ જોગવાઈને ધ્યાને રાખીને શું કોર્ટમાં ચેલેન્જ કરી શકાય હા યા ના આ શોધવાનું છે થઈ શકશે આટલું વિધાન બેજ ઉપર જઈ શકે છે હો આ ધ્યાન લેજો ચલો સ્ટોપ કરું છું અહીંયા પહેલા ટોપિકને આપણે વિરામ આપી રહ્યા છે આપણો પહેલો ટોપિક શું હતો તો આપણો પહેલો ટોપિક હતો રાષ્ટ્રપતિના વટુકમ અંગેની જોગવાઈ જે કયા આર્ટિકલમાં છે એકસો ને છે ડન છે દરેકને ચલો હવે વધારે સમય ન લેતા આગળ વધીએ છે એ પહેલાં

આ સંસદની સંયુક્ત બેઠક અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે તો ભાઈ સિમ્પલ છે આપણે યાદ રાખેલું છે સરળતાથી આર્ટિકલ એકસો આઠ જે સાની ચર્ચા કરે છે સંયુક્ત બેઠક અંગેની ચર્ચા કરે છે હવે અહીંયા ક્વેશ્ચન તરફ જઈએ તો વન બાય વન આ સંસદની સંયુક્ત બેઠક કોણ બોલાવી શકે તો કહી શકાય સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે તો દોસ્તો ધ્યાન લેજો સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે રાષ્ટ્રપતિ પાસે છે કોની પાસે છે રાષ્ટ્રપતિ પાસે શું રાષ્ટ્રપતિની બુદ્ધિ છે ના હંમેશા વડાપ્રધાન અને મંત્રી પરિષદ જે છે એની સલાહ મુજબ સલાહ મુજબ તો આ સ્વવિવેક બુદ્ધિ નથી હવે વિચારે આવે કે સાહેબ જ્યારે મન થાય ત્યારે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે વડાપ્રધાન મંત્રી પરિષદની સલાહથી તો ના હો ગમે ત્યારે સંયુક્ત બેઠક બોલાઈ શકાય નહીં તો આપણે કયો ટોપિક સમજવું જરૂરી છે સંયુક્ત બેઠક કઈ કઈ પરિસ્થિતિમાં કઈ કઈ પરિસ્થિતિમાં આયોજિત થઈ શકે સમજો સંયુક્ત બેઠક ક્યારે ક્યારે આયોજિત થઈ શકે તો હું થોડું અને સમજાવવા માટે જાઉં છું પ્રેઝન્ટ તો અહીંયા ધ્યાન લેજો પહેલી પરિસ્થિતિ સંસદના બે ગૃહ છે લોકસભા રાજ્યસભા હવે હું કોઈ પણ એક ગૃહને એવું કહીશ કે આ એક ગૃહ અને બીજું ગૃહ લોકસભા શરૂઆત કરે તો પહેલું ગૃહ રાજ્યસભા એના પછીનું બીજું ગૃહ જો રાજ્યસભા શરૂઆત કરે તો પહેલું ગૃહ બાકીનું બીજું ગૃહ તો એના સંદર્ભમાં લખું છું જ્યારે સંસદનું કોઈ એક ગૃહ એક ગૃહ ખરડાને મંજૂરી ન આપે જેને મંજૂરી આપે તો આ તો એ થયું ને રાજ્યસભા ખરડાને કાયદો બનાવી ઈચ્છે છે જ્યારે લોકસભા એને રોકી રહ્યું છે બની શકે તદ્દન વિપરીત પરિસ્થિતિ હોય શરૂઆત કરી હોય ખરડાને પારિત કરી રાજ્યસભા મોકલ્યો અને રાજ્યસભાને રોકે તો એ સિમ્પલ છે કોઈ એક ગૃહ મંજૂરી ન આપે ત્યારે રાષ્ટ્રપતિને શક્તિ મળે છે કે સાનું આયોજન કરાવી શકે ખરડા પર સંયુક્ત બેઠકનું આયોજન કરાવી શકે ક્લિયર છે દરેકને ચલો બીજી પરિસ્થિતિ ખરી આના સિવાય તો હા બીજી પરિસ્થિતિ એ પણ છે જ્યારે કોઈ એક ગૃહ ખરડાને પારિત કરે તો એક ગૃહ ખરડાને પારિત કરે અને બીજું ગૃહ અને બીજો ગ્રુપ ખરડાને મહિના કે તેથી વધુ સમય ચર્ચા વિના ચર્ચા વિના પડી રાખે તો સમજો થઈ શું રહ્યું છે એક પ્રકારે તો રોકી જ રહ્યું છે ચર્ચા ન કરીને પણ

ખરડા પર ખરડા પર ભલામણ સૂચવે ભલામણ સૂચવે અને બીજો ગ્રુપ અને બીજો ગ્રુપ બીજો ગ્રુપ ન સ્વીકારે તો આવું પણ થઈ શકે સમજો કોઈ એક એ બિલને પારિત કર્યું છે બીજા ગ્રુપમાં મૂકે બીજો ગ્રુપ એને દેખે છે પણ એને લાગે છે કે આટલી એટલી જોગવાઈ બદલશો તો અમે સંમત થઈશું બિલ પાછું જાય પહેલા ગ્રુપમાં

કે સંયુક્ત બેઠક કઈ કઈ પરિસ્થિતિમાં આયોજિત થાય તો તમે લખી શકો કોઈ એક ગૃહ મંજૂરી ના આપે કોઈ એક ગૃહ ખરડાને છ મહિના કે તેથી વધુ સમય ચર્ચા પડી રાખે અથવા કોઈ એક ગૃહ ભલામણ સૂચવે અને બીજું ગુરુ ન સ્વીકારે આમાંથી કોઈ એક પરિસ્થિતિ પણ બને છે તો રાષ્ટ્ર પરિસાનું આયોજન કરી શકે છે સંયુક્ત બેઠકનું આયોજન કરી શકે ચલો હવે એક સ્ટેપ આગળ વધીએ છો શું આ સંયુક્ત બેઠક બધા પ્રકારના ખરડામાં બોલાવી શકાય માટે એ ક્વેશ્ચન પૂછું છું संयुक्त तो बैठक कया कया खर आयोजित थी सके संयुक्त तो बैठक कया कया खर कया कया खर आयोजित थी सके कया खर आयोजित थी सके तो ध्यान लेजो पहला हूँ बदा खर नाम लखु छू जो ए एक सामान्य खर्ड ऑर्डिनरी बिल તમને ખ્યાલ હશે સામાન્ય ખરડા અંગેની જોગવાઈ બંધારણના કયા કયા આર્ટિકલમાં એકસો દસ ત્રીજું નાણાકીય ખરડો આની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે એકસો ને સત્તર અને ચોથું ભાગ નંબર વીસ માં અપાયેલી જોગવાઈ બંધારણમાં સુધારા માટેની બંધારણીય સુધારાનો ખરડો તો આ ચાર ખરડા ઓપ્શનમાં હોઈ શકે કોઈ ના કોઈ રીતે અને આપણને ખ્યાલ છે બંધારણીય સુધારાના ખરડાની જોગવાઈ કયા આર્ટિકલમાં છે ત્રણસો અડસઠ હવે વિચારો સંયુક્ત બેઠક શું બધા ખરડામાં બોલાવી શકાય તો જવાબ આવશે ના અમુક ખરડામાં સંયુક્ત બેઠકનું આયોજન કરી શકાય છે જ્યારે અમુક ખરડામાં સંયુક્ત બેઠક બોલાવી શકાતી નથી જેમ કે એક્ઝામ્પલ કોઈ ઘટના બને સામાન્ય ખરડો છે કોઈ ગુરુ મંજૂરી ના આપે ખરડાને ને છ મહિના ચર્ચા વિના પડી રાખે અથવા ભલામણ શું છે બીજું ન સ્વીકારે શું નાના ખરડામાં સંયુક્ત બેઠક બોલાવી શકાય ભાઈ નાના ખરડામાં જોગવાઈ જ નથી તો નાણા ખરડામાં સંયુક્ત બેઠકના આયોજનની કોઈ જોગવાઈ છે નહીં નાણાકીય સંયુક્ત બેઠક બોલાવી શકાય હા આના અંતર્ગત જોગવાઈ છે નાણાકીય ખરડો જે છે એની અંદર જો પ્રેસિડેન્ટ ઈચ્છે છે આમાંથી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો સંયુક્ત બેઠક બોલાવી શકે અને અગેન કહીશ બંધારણીય સુધારણા ખરડામાં સંયુક્ત બેઠક અંગેની કોઈ જોગવાઈ છે નહીં તો આ તમે ધ્યાન રાખશો તો પૂછે કયા કયા ખરડામાં સંયુક્ત બેઠકનું આયોજન થઈ શકે સામાન્ય ખડો અને નાણાકીય ખડો કયા ખરડામાં ન થઈ શકે નાણાં ખડો અને બંધારણીય સુધારણા ખરડામાં સંયુક્ત બેઠક આયોજિત થઈ શકે નહીં તો આ પણ પોઈન્ટ તમે ધ્યાને લેશો હજી જઈએ છો સંયુક્ત બેઠકના બધા ક્વેશ્ચન આપણે કવર કરવાનો પ્રયત્ન કરીએ चलो હવે સમજીએ કે સંયુક્ત બેઠક બોલાવી દીધી રાષ્ટ્રપતિએ આ પરિસ્થિતિ બની આમાંથી કોઈ એક અને આ બે ખરડાની અંતર્ગત બની તો અહીય ક્વેશ્ચન તમે પૂછી શકશો સંયુક્ત બેઠક ના અધ્યક્ષ સ્થાન પર કોણ બેસે આ સંયુક્ત બેઠક ના અધ્યક્ષ સ્થાન પર તો બહુ મહત્વનો પોઈન્ટ છે ધ્યાન લેજો હંમેશા પ્રાથમિકતા મળશે લોકસભા ના અધ્યક્ષને ને લોકસભાના અધ્યક્ષને આપણે કયા નામે ઓળખીએ છે સ્પીકર તરીકે ઓળખીએ છે કયા નામે ઓળખીએ છે સ્પીકર તરીકે બરાબર છે સાહેબ બની શકે આમાંથી ક્વેશ્ચન બનાવો કે જે દિવસે સંયુક્ત બેઠક છે સમજી લો આજે સંયુક્ત બેઠક છે અને ને સંજોગોમાં સ્પીકરની સુવર્તા આવી ગેરહાજરી તો ભાઈ સત્તા ટ્રાન્સફર થશે કોને હા ડન છે ડબલ્યુ ટુ સ્પીકરને જો સ્પીકર હાજર ન હોય ને તો સંયુક્ત બેઠકના ના અધ્યક્ષ સ્થાન પર કોણ બેસે ડેપ્યુટી સ્પીકર લોકસભા ઉપાધ્યક્ષ પણ ગેરહાજર હોય તો કોઈને વિચાર આવે તો હા છે વિચારી આ આ બંનેની બંનેની ગેરહાજરી કોની કોની આવશે સ્પીકર ડેપ્યુટી સ્પીકર તો હવે શું અહીંયા થોડું ધ્યાન રાખજો માટે અહીંયા થોડું પેન ચેન્જ કરું છું ઉપસભાપતિ એક પદ ખરેખર ક્રમમાં આવવું જોઈતું તો એ સ્કીપ કર્યું છે કયું પદ સ્કીપ કર્યું છે राज्यसभा ના सभाપતિ નું सभाપતિ કોણ છે હોદ્દાની રૂએ આર્ટિકલ 64 મુજબ કોણ છે ઉપરાષ્ટ્રપતિ બસ આ ઉપરાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક ના અધ્યક્ષ સ્થાન પર ક્યારે બેસી શકતા નથી કોઈ કહેશે કે અને મે કીધું છે હંમેશા સિદ્ધાંત છેલ્લા લખ્યો છે કે બંધારણમાંણો છો ત્યારે વારંવાર આવશે ભાઈ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ सभाપતિ છે આ વ્યક્તિ રાજ્યસભા ના સભ્ય છે કે નહીં એવા કોઈ જ વ્યક્તિ અધ્યક્ષ સ્થાન પર સંયુક્ત બેઠકમાં ન બેસી શકે જે સંસદ સભ્ય ન હોય કારણ સિમ્પલ છે લોકસભાના સભ્યોનું પ્રતિનિધિત્વ છે લોકો દ્વારા સીધા ચૂંટાયેલા સભ્યો છે અને એવી બેઠકમાં એ વ્યક્તિ અધ્યક્ષ સ્થાન કરે જે વ્યક્તિ મેમ્બર ઓફ પાર્લામેન્ટ સંસદ સભ્ય ન હોય તો એ શક્ય નથી માટે કીધું છે સભાપતિ ઉપરાષ્ટ્રપતિ સંસદના સભ્ય નથી ને માટે અહીંયા સંયુક્ત બેઠકના અધ્યક્ષ સ્થાન પર ક્યારે બેસી શકતા નથી એના પછીનો નંબર કોનો આવે રાજ્યસભાના ઉપાધ્યક્ષ એટલે કે ઉપસભાપતિ ભાઈ આ તો મેમ્બર છે રાજ્યસભાના અને એ મેમ્બર છે તો ડન એમને પ્રાથમિકતા મળશે ચલો હવે આ ક્રમ થયો યાદ રહેશે સ્પીકર ડેપ્યુટી સ્પીકર અને ઉપસભાપતિ તમને આવી રીતે પણ પૂછે એક બે ત્રણ અને ચાર નીચેના પૈકી કયું પદ ક્યારે પણ સંયુક્ત બેઠકના અધ્યક્ષ સ્થાન પર બેસી શકતા નથી તો તમારો આન્સર શું આવી જશે એ આવી જશે સભાપતિ એ ક્યારે પણ સંયુક્ત બેઠકના અધ્યક્ષ સ્થાન પર બેસી શકતા નથી ક્લિયર છે દરેકને કોઈ એક હવે એવું ના વિચારતા કે પણ ગેરહાજર હોય તો બેઠક જ ના હોય હા એના તો આ ધ્યાન લેજો હવે આગળ વિચારવાનો કોઈ અવકાશ છે નહીં ચલો હવે એક સ્ટેપ આગળ વધીએ છીએ સંયુક્ત બેઠકને લઈને સંયુક્ત બેઠક ને લઈને એક વિચાર અગેન કરીએ પૂછી શકે મુદ્દા ને લઈને આર્ટિકલ આવી ગયો બોલાવવાની સત્તા આવી ગઈ ડન છે જ્યારે સંયુક્ત બેઠક નો ખ્યાલ તૈયાર કરી રહ્યા હતા ત્યારે આ અંગેનો વિચાર ક્યાંથી તૈયાર કરેલ છે આનો મતલબ કે આનો બંધારણીય સ્ત્રોત શું છે દોસ્તો મેં હંમેશા કીધું છે બંધારણમાં સંયુક્ત ને લઈને બે મહત્વના શબ્દો છે એક સંયુક્ત બેઠક જોઈન સિટિંગ અને સંયુક્ત યાદી કોન્કરણ લિસ્ટ અનુસૂચિ સાતમાં તો બંને માટેનો બંધારણીય સ્ત્રોત શું છે એ છે ઓસ્ટ્રેલિયા શું છે ઓસ્ટ્રેલિયા તો સંસદની સંયુક્ત બેઠક અંગેનો બંધારણીય સ્ત્રોત પૂછે તો શું આન્સર આવી જશે એ રહેશે ઓસ્ટ્રેલિયા ક્લિયર છે બીજો એક ક્વેશ્ચન પૂછે શું પૂછે સંયુક્ત બેઠક જે છે એની સંચાલન કયા ગૃહના નિયમ પ્રમાણે થશે કાગવેલા બધા સભ્યો એક જ ગૃહમાં ભેગા થયા છે રાજ્યસભા અને લોકસભા બંનેના બરાબર છે તો આ કેસમાં આયોજન જે છે એ કયા ગૃહના નિયમ પ્રમાણે થશે તો એ ધ્યાન લેજો હંમેશા પ્રભુત્વ લોકસભાનું છે માટે સંયુક્ત બેઠક હંમેશા લોકસભાના કયા ગૃહના નિયમ પ્રમાણે લોકસભાના નિયમ અનુસાર નિયમ અનુસાર ચાલી શકે નિયમ અનુસાર ચાલી શકે કયા ગૃહના નિયમ પ્રમાણે ચાલશે તો એ આવશે લોકસભાના નિયમ અનુસાર આની અંદર કઈપણ રાજ્યસભાની

રાજ્ય વિધાન સંદર્ભમાં સંયુક્ત બેઠક કોણ બોલાવી શકે અને કયા અનુચ્છેદ પ્રમાણે ઓકે ડન છે દોસ્તો ઘણા નો આન્સર સાચો છે ઘણા ભૂલ કરી છે ધ્યાન લેજો રાજ્યના સંદર્ભમાં એટલે કે રાજ્ય વિધાન રાજ્ય વિધાન કોઈ જ સંયુક્ત બેઠક ન હોય તો અનુચ્છેદ ન હોય કોઈની પાસે સત્તા ન હોય તો જ્યારે સંયુક્ત બેઠક આવે સંસદની જ વાત આવશે ક્લિયર છે દરેક અને છેલ્લો પોઈન્ટ આ સંયુક્ત બેઠકનું કોરમ કેટલું રહેશે હવે કોરમનો કન્સેપ્ટ તમને ખ્યાલ છે કે કોઈપણ પણ ગૃહને ચલાવવા માટે જરૂરી ઓછામાં ઓછા સભ્ય સંખ્યા હોવી જોઈએ ને એને કહેવાય કોરમ જેમ કે લોકસભાનું કોરમ છે ને પંચાવન છે પંચાવન થી ઓછા સભ્ય ગૃહમાં હોય તો સ્થગિત કરી દેવામાં આવે કોઈ કાર્યવાહી ન થાય રાજ્યસભાનું કોરમ પચીસ છે તો ભાઈ સિમ્પલ છે સંયુક્ત બેઠકનું કોરમ કેટલું તો સિમ્પલ છે બંને ગૃહના કુલ સભ્યોના દસ તો બંને ગૃહના કુલ સભ્યો કુલ સભ્યોના દસ આનાથી વધુ હોવું જોઈએ તો પંચાવન પ્લસ પચીસ કરી શકાય સીધા અને આ 55 + 25 જે છે એ કોનું કોરમ થશે? સંયુક્ત બેઠકનું કોરમ થશે. બંને ગ્રુના કુલ સભ્યોના 10% ધ્યાન લેજો અહીંયા એડ કરી દો બંને ગ્રુના બંને ગ્રુના કુલ સભ્યોના 10% ક્લિયર છે તો આ પણ તમે ધ્યાને લઈ શકો. તો આશા રાખું છું એક જ પેજમાં બધા મુદ્દા કવર કર્યા છે જે આપણી एग्जामમાં પૂછી શકે અને ધ્યાને રાખી ક્લિયર છે દરેક ને ચલો डन છે જો આટલું ક્લિયર છે તો હું માનું છું ત્યાં સુધી કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછાશે આવડશે डन છે દરેક ને ઓકે ચલો હવે આપણે છેલ્લા પોઈન્ટ તરફ જઈ રહ્યા છે એ પહેલા એક મેજર એનાઉન્સમેન્ટ દેખી લઈએ ખાસ દોસ્તો દિવાળી ઓફર ચાલી રહી છે તમે આનો ભાગ લઈ શકો છો પાંચ નવેમ્બર સુધી અહીંયા આપણી એપ્લિકેશન પર કહી શકાશે તમામ કોર્સ પર

આપણી એપ્લિકેશન પર ઉપલબ્ધ છે તમે આનો લાભ લઈ શકો છો અને કોઈ વધારાની માહિતી જોઈએ તો ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો ક્લિયર છે ચલો હવે આપણે છેલ્લો ટોપિક દેખવા જઈ રહ્યા છે કયો ટોપિક છે છેલ્લો ટોપિક તો એ છે રાષ્ટ્રપતિને હટાવવા માટેની કઈ પ્રક્રિયાઓ વિશેનું વર્ણન તો એ આવી જશે અહીંયા મહાભિયોગ પ્રક્રિયા વિશે કઈ પ્રક્રિયા વિશે આવશે મહાભિયોગ પ્રક્રિયા વિશે આવશે ક્લિયર છે દરેકને ચલો દેખીએ મહાભિયોગ પ્રક્રિયા સમજતા રહેજો

આનો ઉલ્લેખ બંધારણના કયા આર્ટિકલમાં છે તો દેખો ત્રણેય આર્ટિકલ સૌથી મહત્વના છે વડુકમ એકસો ત્રેવીસ સંયુક્ત બેઠક એકસો આઠ અને મહાબીવ પ્રક્રિયા આર્ટિકલ એકસઠ પ્રમાણે ક્લિયર છે દરેકને ચલો મહાબીવ પ્રક્રિયાની અંદર રાષ્ટ્રપતિને હટાવવા છે તો પહેલો ક્વેશ્ચન રાષ્ટ્રપતિને હટાવવા માટેનું એકમાત્ર કારણ રાષ્ટ્રપતિને હટાવવા માટેનું એકમાત્ર એકમાત્ર કારણ ધ્યાન લેજો ગમે તે કારણ આપીને પ્રસ્તાવ લાવી શકાતો નથી ગમે તે કારણ આપીને પ્રસ્તાવ લાવી શકાય નહીં માટે મેં એક શબ્દ લખ્યો છે કયા કારણનો ઉલ્લેખ લખ્યો છે બંધારણમાં તો ધ્યાન લેવાનું છે એ છે બંધારણના ભંગ બદલ બંધારણના ઉલ્લંઘન બદલ જો રાષ્ટ્રપતિ બંધારણનો ભંગ કરે છે તો જ તમે એમને હટાવવા માટે મહાભિયોગ પ્રક્રિયા લાવી શકો આના સિવાયનું બીજું કોઈ કારણ નહીં ભલે તમને ઓપ્શન આપ્યા ગેરવર્તનું કે અન્ય કોઈ પણ તો એ હટાવી દેવાના સિમ્પલ એક જ કારણ આપીને પ્રસ્તાવ લાવી શકાય કે કારણ આપીને બંધારણના ભંગ બદલ બંધારણના ઉલ્લંઘન બદલ વાયોલેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બીજો પોઈન્ટ શું કોઈ એક વ્યક્તિએ પ્રસ્તાવ લાવી શકે ના બહુ મહત્વની શરત છે પ્રક્રિયાની શરૂઆત પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થશે પહેલી પરિસ્થિતિ કયું ગૃહ શરૂ કરી શકે છે લોકસભા પણ શરૂ કરી શકે પણ સૌથી મહત્વની બાબત શું છે શું કોઈ એક વ્યક્તિ આ પ્રક્રિયા લાવી શકશે ના માટે સરસ શું લખી છે પરંતુ પરંતુ जे गृहामाथी जे गृहामाथी प्रक्रियानी सुरुवात प्रक्रियानी सुरुवात એટલે કે રાજ્યસભા अथवा લોકસભા કોઈ પણ ગૃહ પ્રક્રિયાની શરૂઆત કરે જે ગૃહ થી પ્રક્રિયાની શરૂઆત તે ગૃહના તે ગૃહના ઓછામાં ઓછા ઓછામાં ઓછા 1/4 ધ્યાન લેજો પૂછે છે હો मिनिमम 25% સભ્યો જે છે આ 25% સભ્યોનો સહી કરેલ પ્રસ્તાવ સહી કરેલ પ્રસ્તાવ આવશ્યક આનો મતલબ કે કોઈ એક વ્યક્તિ એ પ્રસ્તાવ ન લાવી શકે एग्जांपल લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે 545 એના 25% તો અંદાજીત તમે দেখো 400 એટલે 100 બીજા 100 125 અને બાકી 40 10 એકસો છત્રીસ સાડત્રીસ ની આસપાસ થઈ શકે ક્લિયર છે એટલા સભ્યોનો નો સહી વ્યવસ્થા હશે તો જ તમે આ પ્રક્રિયા લોકસભાથી શરૂ કરી શકો સેમ રાજ્યસભા બસો પિસ્તાલીસ છે તો અંદાજિત તમે દેખી લો પચાસ ને બીજા દસ વરા છે

હવે છે જે તે ગૃહના અધ્યક્ષ પ્રસ્તાવ કોને અપાય જે તે ગૃહના અધ્યક્ષ અધ્યક્ષ આની જાણ કોને કરશે રાષ્ટ્રપતિને માટે ચૌદ દિવસની નોટિસ પાઠવે કોને રાષ્ટ્રપતિને સા જાણ કરેખ સાહેબ તમને હટાવવા માટે અમારા ગૃહમાં કઈ પ્રક્રિયા આવી છે પ્રક્રિયા તમે તમારો બચાવ પક્ષ વગેરે મહાભિયોગ કરી શકો હવે સમજો આ નોટિસ બાદ થશે બંને મતદાન પહેલું મતદાન થશે તો આ પહેલું મતદાન જે છે એ પહેલું મતદાન થવાનું છે કઈ જગ્યાએ તો જે ગૃહ પ્રસ્તાવ લાવ્યું છે એ ગૃહ અંદર ક્યાં થવાનું છે આ મતદાન તો જે ગૃહ પ્રસ્તાવ લાવ્યું છે એ ગૃહ અંદર આ મતદાન થશે બરાબર છે હવે અહીંયા સમજીએ જે પહેલું ગૃહ મતદાન કરે છે ને એને હટાવવા માટે એક બહુમતી જોઈશે કોને રાષ્ટ્રપતિને તો અહીંયા હું લખું છું ગૃહમાં મતદાન ગૃહમાં મતદાન અને આ મતદાનમાં હટાવવા માટે કઈ બહુમતી જોઈશે અઘરા માં અઘરી બહુમતી રાખી છે તે ગૃહના કુલ સભ્યોના કુલ સભ્યોના બે ત્રત્યાંશ ધ્યાન લેજો જ્યારે કોઈ બહુમતીમાં બે ત્રત્યાંશ આવે બહુમતીને કયા નામે ઓળખાય

તપાસમાં રાષ્ટ્રપતિને એમના પ્રતિનિધિ દ્વારા બચાવ પક્ષ રજૂ કરવાની સ્વતંત્રતા મળી શકે છે બંને પક્ષ વિપક્ષના મુદ્દા સાંભળ્યા બાદ રિપોર્ટ તૈયાર થશે અને બીજા ગૃહને અહીંયા માહિતગાર કરાશે કે ખરેખર ઘટના શું છે અને હવે આ બીજું ગૃહ પણ આમાં મતદાન કરશે મારે લખું છું બંને ગૃહ

તો તમને હટાવવા માટે કઈ પ્રક્રિયા પારિત થઈ ચૂકી છે મહાભિયોગ પ્રક્રિયા ક્લિયર થાય છે તો આટલા પોઈન્ટ પૂછી શકે હટાવવાનું કારણ સોરી હટાવવા માટે અનુચ્છેદ એકસઠ હટાવવાનું કારણ એકમાત્ર બંધારણ પણ કોણ શરૂ કરી શકે કોઈ પણ ગૃહ કયા ઓછામાં ઓછા કેલા સભ્યોની સાઈન હોવી જરૂરી છે પ્રક્રિયા શરૂ કરવા એક ચતુર્થાંશ જે તે ગૃહના બીજું હટાવવા માટે જે પ્રસ્તાવ આવે છે એમાં કેટલા દિવસની નોટિસ અપાય છે ચૌદ દિવસ હટાવ બંને ગૃહમાં કઈ બહુમતી વિશિષ્ટ

આપણે કયા કયા દેખવાનો પ્રયત્ન કર્યો એક રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક અને મહાભિયોગ પ્રક્રિયા છેલ્લે અગેન કહીશ કે બહુ જ ઓછો સમય બાકી છે પાંચ નવેમ્બર છેલ્લી તારીખ છે તમે આનો લાભ લઈ શકો છો એક વર્ષ માટે માત્ર ને માત્ર સત્યાવીસો હું કહીશ કે અત્યાર સુધી સૌથી ઓછી પ્રાઇસ છે

નવા વર્ષના દરેક ને હેપી ન્યુ યર તો મળીએ છે એક નવા સેશન સાથે થેન્ક યુ જય હિન્દ જય ભારત વિરામ લઈશું